જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી પાછું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક સરળ છે મજા પણ આવશે અને સમજતા પણ જાશું અર્થશાસ્ત્રમાં જે આલેખ છે એમાં આકૃતિના કયા કયા પ્રકારો જોવા મળે છે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે આકૃતિ વિશેની તમામ માહિતી મેળવી આલેખ વિશેની પણ તમામ માહિતી મેળવી હવે અહીંયા પ્રકાર શરૂ થશે આકૃતિના જુદા જુદા પ્રકારો જણાવી સ્તંભ આકૃતિની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો તો સામાન્ય રીતે આ આખે આખો પ્રશ્ન જે છે બે અથવા તો ત્રણ માર્કમાં તમને એક્ઝામમાં પૂછી શકે સેક્શન સીમાં પૂછે તો બે માર્ક સેક્શન ડી માં ત્રણ માર્ક પણ આપણે તૈયારી જે છે એ મોટા માર્ક્સને ધ્યાનમાં લઈને ત્રણ માર્કને ધ્યાનમાં લઈને જ કરશું તો જવાબના ભાગ રૂપે આપણે પેલો જ કાર્યક્રમ શરૂ કરશું કે ભાઈ આકૃતિના જુદા જુદા પ્રકારો જે છે વિકીર્ણ આકૃતિ ત્યારબાદ ત્રીજા તબક્કામાં આવશે સમય આધારિત આકૃતિ અથવા તો સમય આધારિત રેખાકૃતિ પણ એને કહી શકાશે સ્તંભ આકૃતિ પણ આવશે આ જે સ્તંભ આકૃતિ છે એના વિશેની જ આપણે માહિતી મેળવવાની છે વર્તુળ પણ આકૃતિ આવશે જેને આપણે વર્તુળ આકૃતિ કહેશું અને અંતમાં વૃતાંશ આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને બે માર્કમાં પૂછે આકૃતિના જુદા જુદા પ્રકારો જણાવો તો છ પ્રકાર જણાવશું ચિત્ર આકૃતિ વિકિર્ણ આકૃતિ સમય આધારિત આકૃતિ સ્તંભ આકૃતિ વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ આ દરેકની માહિતી મેળવવાની છે પણ એમાં જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે આપણને એમાં કીધેલું છે કે એમાંની સ્તંભ આકૃતિ ની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો સ્તંભ આકૃતિની રચના કરતી વખતે શું શું ધ્યાનમાં રાખશું મિત્રો એ ધ્યાનમાં રાખવાની બાબત આપણે સમજી લઈએ તો પેલું જ કીધું છે દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ મિત્રો સરખી હોવી જોઈએ આપણે હારે હારે પ્રેક્ટિકલી સમજતા પણ કે મુદ્દાઓ કઈ રીતે વર્ક કરે છે તો અહીંયા આડી ધરી હોય છે વિદ્યાર્થી મિત્રો એને નામ આપવામાં આવે છે એક્સ એક્સ ડેસ કારણ કે અહીંયા બધા ઋણ આંકડા હોય છે અહીંયા ધન વાય વાય ડેશ તો અહીંયા બધા ઋણ આંકડા હોય છે અને અહીંયા બે ભેગી થાય છે ત્યાં ઝીરો હોય છે ઉગમ બિંદુ જેને આપણે કહીએ છીએ દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ તો આપણે પહેલો સ્તંભ લીધો તો એની જેટલી પહોળાઈ છે એટલી જ પહોળાઈ બીજા સ્તંભની હોવી જરૂરી છે એટલી જ પહોળાઈ ત્રીજા સ્તંભની હોવી જરૂરી છે એટલે કે દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ મિત્રો સમાન હોવી જોઈએ આ પહોળાઈ વસ્તુ થઈ હવે છે લંબાઈ તો દરેક સ્તંભની લંબાઈ કેટલી રાખવી તો એના માટે આપણને જે માપ આપેલું હોય એ માપ પ્રમાણેની લંબાઈ રાખવી પડે આ આપણે જે લીધા છે એને સ્કેલ માપ કહેશું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ હવે માની લ્યો કે આનું માપ જે છે એ સોળ છે આનું માપ વીસ છે ને આનું માપ ત્રેવીસ છે તો એને લંબાઈ કેટલી લઈ જવી તો જેટલી આપણને આલેખમાં માહિતી આપી હોય એટલી ઊંચાઈના સ્તંભ રચવા જેમ કે આની ત્રેવીસ ટકા કીધેલી છે તો એનો સ્તંભ જે છે એ કેવો થવો જોઈએ ત્રેવીસ ટકા ઊંચાઈ જેટલો થવો જોઈએ આની વીસ ટકા ઊંચાઈ છે તો એની ઊંચાઈ વીસ સુધી લઈ જવી આની સોળ કીધી છે તો સોળ જેટલી લંબાઈ હંમેશા આપેલા ચલને અનુરૂપ એટલે કે આપેલા માપ જેવડી હોવી જરૂરી છે હો સરખી હોવી જોઈએ લંબાઈ આપેલા માપ જેટલી હોવી અત્યંત જરૂરી છે છે ત્રીજું કીધું દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એક સરખો હોવો જોઈએ તો ઉગમ બિંદુ થી શરૂ કરીને પેલો સ્તંભ વચ્ચે જેટલો ગાળો છે એટલો જ ગાળો અહીંયા હોવો જોઈએ એટલો જ ગાળો અહીંયા હોવો જોઈએ બે સ્તંભ વચ્ચેની જગ્યા બે સ્તંભ વચ્ચેનું અંતર એ એક સરખું હોવું જોઈએ એ પણ ખાસ આલેખમાં ખાસ સ્તંભાકૃતિ દોરતી વખતે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર પછી દરેક સ્તંભાલેખમાં સ્તંભ આડી ધરી ધરીક્ષ ઉપર ઊભા સ્તંભ દોરવામાં આવે છે તમે આ એક્સ એક્સ ડેસ આડી ધરી એના ઉપર ઊભા સ્તંભ દોરેલા છે તો એ પણ ધ્યાનમાં રાખજો પણ આપણને પાઠ્યપુસ્તકમાં સજેશન આપેલું છે કે વર્તમાન સમયમાં એટલે કે લેટેસ્ટ ટેકનોલોજીના આધારે કમ્પ્યુટરમાં આજે વાય ધરી છે એમાં આડા સ્તંભ દોરી શકાય છે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે હવેના કોમ્પ્યુટરમાં આપણે આ વાય ધરી છે વાય વાય ડેશ તો એમાં આડા સ્તંભ પણ દોરી શકીએ છીએ ખાસ કરીને જ્યારે કમ્પ્યુટરના માધ્યમથી દોરવામાં આવે તો આપણે આવા આડા સ્તંભને દોરી અને આલેખની રચના કરી શકીએ છીએ એવી પણ આપણને સુવિધા પ્રાપ્ત થયેલી છે તો આડા સ્તંભ થયા પણ એ કોની મદદથી કમ્પ્યુટરની મદદથી જ્યારે પેન પેપરની મદદથી આપણે સ્તંભ દોરતા હોય ત્યારે આ રીતે પ્રેક્ટિકલ વસ્તુ બને ત્યાં સુધી શક્ય હોતી નથી પણ કમ્પ્યુટર જે છે એમાં એ રીતના સોફ્ટવેર હોય કે જેની મદદથી આપણે આડા સ્તંભની રચના કરી શકીએ છીએ દરેક ઊભા સ્તંભની માહિતી જે છે આ સ્તંભ એ આપેલી માહિતીના ક્રમમાં હોવો જોઈએ એટલે કે આપણને અલગ અલગ માહિતી આપે કે ભાઈ દાખલા તરીકે આ પેલી માહિતી આપેલી છે એ ભારતમાં ફોર એક્ઝામ્પલ ગરીબીનું પ્રમાણ અહીંયા પાકિસ્તાનમાં ગરીબીનું પ્રમાણ ચીનમાં ગરીબીનું પ્રમાણ આ એક કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે કોઈ વાસ્તવિક સ્થિતિ નથી પણ આ રીતે જે ભારતની માહિતી આપી પેલી તો પેલો સ્તંભ ભારતનો આવે એમ આ છેલ્લો મુદ્દો કહે છે બીજી માહિતી પાકિસ્તાનની આપેલી છે તો બીજો સ્તંભ એનો જ આવશે જે ક્રમમાં માહિતી આપેલી હોય એ જ ક્રમમાં સ્તંભની રચના કરવી અનિવાર્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સ્તંભ આકૃતિ રચના કરશું ત્યારે આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં લેશું ક્લિયર તો આ એક કે બે માર્ક માટે આખો પ્રશ્ન માર્ક માટે આપણે તૈયાર કરી નાખશું આકૃતિના જુદા જુદા પ્રકારો જણાવી એમાંની જે સ્તંભ આકૃતિ છે એની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો ફરી એક વખત નોટબુકમાં પાઠ્યપુસ્તકના રેફરન્સથી દરેક મુદ્દાઓ લખજો એને કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાથે સાથે રચના કરતા જજો જેથી સમજવામાં સરળતા રહીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થશું ત્યારે આ જ ચેપ્ટરના નવા ટોપિકની ચર્ચા કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ